નીટ 2014 ની અંદર જે પૂછાયેલો ક્વેશ્ચન છે યુનિટ અને ડાયમેન્શન, એમાં એક ક્વેશ્ચન પૂછાયેલો 2014 માં. પ્રશ્ન કંઈક આ રીતના છે કે જો બળ F, વેગ V અને સમય T ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે તો દળના પરિમાણ શું થશે? મૂળભૂત કીધા છે એટલે એને મૂળભૂત ધારી લેવાના છે, રાઈટ? તો ચાલીએ આપણે. તો કે દળ કીધું છે તો દળને શું નામ આપી દઉં છું? M. હવે E જે છે કોના સમપ્રમાણમાં છે, મતલબ કે કોના પરિમાણ સાથે સંકળાયેલા છે, તો મૂળભૂત રાશિ શું લીધી? બળ. બળ એટલે F, વેગ એટલે V, ચલો T એટલે સમય, આ રીતના લીધું છે. ઓકે, હવે તમને શું કીધું છે? તો દળના પરિમાણ ખાલી જગ્યા થશે, ઓપ્શન જોઈ, A, B, C અને D, એઝ ઇટ યુ, F, V, T, બીજામાં પણ એવું, ત્રીજામાં પણ એવું, ચોથામાં પણ એવું, સેમ ટુ સેમ છે, મતલબ કે F, V અને T ને મૂળભૂત રાશિ તરીકે લેવામાં આવેલા છે. ચલો જોઈએ કે કઈ રીતનાની ઘાત કેટલી મળે છે. તો F એટલે બળ, V એટલે વેગ, T એટલે સમય, M એટલે દળ. સૌથી પ્રથમ કોની પસંદગી કરવાની છે? તો કે ઇક્વેશન M બરાબર અહીંયા જે એને અચળાંક તરીકે લઈ લેવાનો છે. સમપ્રમાણતાનો અચળાંક શું હોય? કે આ ઇક્વેશન F, V અને શું છે મિત્રો? T. ઓકે, હવે આની ઉપર ઘાત ધારી લેવાની. આની ઉપર ઘાત સપોઝ જે છે એને A નામ આપી દઉં, આની ઉપર હોય ને B, આની ઉપર હોય ને C, અને સમીકરણ નંબર હું આપી દઉં 1. અહીંયા જે તમે સમપ્રમાણતા દૂર કરી હોય, સમપ્રમાણતાનો અચળાંક છે અને સમપ્રમાણતાના અચળાંકનું પારિમાણિક સૂત્ર હંમેશા પરિમાણ રહિત હોય, એટલે કે M0, L0 અને શું મળે? T0, રાઈટ? તો આનો તો વિચાર જ કરવાનો ન રહ્યો, હવે આનો વિચાર કરવાનો રહ્યો. તો આમાંથી જે ઇક્વેશન છે એમાં ઘાત A, B અને C મેળવવાની છે. તો A, B, C મેળવતા પહેલા આ ઇક્વેશનની ડાબી બાજુ હોય એનું સમગ્રપણે પારિમાણિક સૂત્ર લખવું MLT ના સ્વરૂપમાં. જ્યારે જમણી બાજુ જે પણ રાશિ આપી હોય એ રાશિની અંદર જે પારિમાણિક સૂત્ર મળતું હોય એ જ લેવાનું છે. જેની ઘાત જીરો હોય એ ધ્યાનમાં નથી લેવાનું. ચલો, તો આનું જોઈ સમગ્રપણે પારિમાણિક સૂત્ર લખી. તો દળ માટે દળનું શું આવે? M1, લંબાઈ 0, T 0, માત્ર દળ છે તો દળની પર ઘાત દળમાં પણ લંબાઈથી થાય નહીં, દળમાં પણ સમયથી થાય નહીં. ઓકે, ચલો આનું પરિમાણ રહે, લખવાની જરૂર નથી. આ બળ, બળનું પારિમાણિક સૂત્ર આપણે યાદ જ છે. કયું છે ભાઈ? M1 L1 T માઇનસ 2. એની ઉપર ઘાત કેટલી છે? A. એ અહીંયા લખી નાખું છું. હવે V, V એટલે વેગ, વેગમાં શું આવે? સ્થાનાંતરના છેદમાં સમય, સ્થાનાંતર માટે L1, અને છેદમાં હું હોય સમય, સમય માટે છેદમાં હું T1, T1 ઉપર જાય T માઇનસ 1. ઓકે, આની ઉપર ઘાત કેટલી છે? B. હવે જોઈએ સમય, સમય માટે માત્ર શું આવે? T ઉપર 1 ઘાત, અને ઉપરની જે ઘાત છે કેટલી છે? C છે. ઓકે, હવે આપણે શું કરવાનું છે? તો કે આ ઘાત છે આની સાથે ગુણી નાખવાની છે. તો આ M ઉપર M નો પાવર શું છે? 1. આ બધાને ભૂલી જાઓ, એ આની સાથે મલ્ટીપ્લાય કરો તો શું આવે? A. હવે L નું જોઈએ છે તો L લખું છું, L ઉપર શું છે? 1. એ 1 ડાયરેક્ટ આની મલ્ટીપ્લાય કરો તો શું આવશે? A. ચલો, બે ને ભૂલી જાઓ, હવે T છે, T ઉપર લખું છું, આની ઉપર પાવર માઇનસ 2, આની સાથે મલ્ટીપ્લાય કરો માઇનસ 2A. અહીં L માટે જોઈ તો L, L ઉપર પાવર હશે 1, 1 આની સાથે મલ્ટીપ્લાય કરો B. હવે અહીં છે T, T ઉપર હશે માઇનસ 1, આની સાથે મલ્ટીપ્લાય કરો માઇનસ B, અને T ઉપર પાવર છે 1, 1 સાથે મલ્ટીપ્લાય કરો C. ઓકે, તો અહીંયા જે તમને મળે છે M1 L0 અને શું મળે છે? T0. સૌથી પહેલું કામ શું કરવાનું છે? તો કે M વાળા પદ, L વાળા પદ અને T વાળા પદ ભેગા કરવાના છે. તો અહીંયા જોઈએ છીએ M, M કેટલી ફેરું છે? 1 ટાઈમ્સ. તો અહીં લખું છું M, M ઉપર જે પાવર એનો આપ્યો છે એટલે કે ઘાત A. હવે L કેટલી ટાઈમ્સ? 1 એન્ડ 2, 2 ટાઈમ્સ છે. આધાર સમાન, ઘાતનો શું થાય? સરવાળો. તો અહીં લખું છું L, L ઉપર ઘાત શું છે? A, અને આના ઉપર શું છે? B, પણ સરવાળો થશે બંનેનો આ રીતના. ચલો, T, T કેટલી ફેરું છે? નંબર 1, નંબર 2 અને નંબર 3, 3 ફેરું છે. ત્રણેયનો આધાર કેવો છે? તો કે સમાન. ઘાતનો શું થાય મિત્રો? સરવાળો. તો આધાર સમાન છે એટલે લખી નાખું T. આની ઉપર ઘાત કેટલી છે મિત્રો? આપણી પાસે માઇનસ 2A. આની ઉપર ઘાત કેટલી છે? માઇનસ B. આની ઉપર ઘાત કેટલી છે? C. પણ કેવું છે? પ્લસ. કઈ ના હોય તો પ્લસ દેવાનું, માઇનસ સહિત હોય તો માઇનસ સંજ્ઞા આપી દેવાની. ઓકે, તો અહીંયા લખાશે M1, L0. શું લખાશે મિત્રો? T0. હવે ઘાતની સરખામણી કરવાની છે. તો સૌથી પહેલા M અહીંયા પણ સામું છે, M ડાબી બાજુનો, M અને જમણી બાજુનો M, બંને ઉપર પાવર, અહીંયા 1 છે, એમ છે A. તો A બરાબર તમને ઓબ્વિયસલી મળી ગયું છે 1. તો પહેલો પ્રશ્ન છે સોલ્વ થઈ ગયો કે A હતું, A ની જગ્યાએ આપણે શું મળી ગયું? 1. તો અહીં લખી નાખું છું 1, રાઈટ? હવે આપણે B અને C મેળવવાનું છે એટલે આપણે પાવર મળી જાય. ઓકે, તો બીજું ફાઇન્ડ આઉટ કરી. હવે L અને L,
l ની ઘાત ને સરખાવો, બંને માં જો ડાબી બાજુ l, જમણી બાજુ l, બંને ની ઘાત સરખાવો તો અહીં હું આપણી પાસે 0 અને આની જમણી બાજુ હું છે a plus b, તો અહીં લખું છું a plus b, આમાં b ને કરતા કરો a આ બાજુ કેવો થઈ જાય માઈનસ, તો b ને આપણે સબજેક્ટ કરી તો b બરાબર આ a બાજુ રે માઈનસ a, તો b બરાબર આ માઈનસ નિશાની પણ a, a ની કિંમત કેટલી છે 1 1, તો b b શું મળી ગયો આપણે માઈનસ 1, તો b ની કિંમત જે મળી છે એ લખી નાખો, b ની કિંમત મળી છે માઈનસ 1, ઓકે. હવે કોની કિંમત મેળવવાની છે, c ની, c ની કિંમત ક્યાંથી મળશે, તો ચાલો જોઈએ c ની કિંમત ક્યાં કામ આવશે, તો બાકી m l એ તો થઈ ગયા, બાકી શું વધ્યું t, તો t ની ઘાત અહીંયા ઘાત કેટલી છે 0 અને અહીંયા t ની ઘાત કેટલી છે તો કે માઈનસ 2a, ચલો માઈનસ b અને શું છે આપણી પાસે પ્લસ c, રાઈટ. એમાં કિંમત મૂકી દી, પ્રથમ તો આપણે c ને કરતા કરી, c ને કરતા કરો તો c આ કિંમત છે બંને ઇક્વેશન ની ડાબી બાજુ થી, તો માઈનસ પદ કેવા થાય પ્લસ, તો અહીંયા થી જાય 2a, માઈનસ b આ બાજુ હોય કેવા થી જાય પ્લસ, ઓકે. ચલો 2 આમ ને a, a ની કિંમત કેટલી છે આપણી પાસે 1, આ રીતના 1 લખું છું પ્લસ ની નિશાની, b b કેવા છે માઈનસ 1, તો અહીં લખું છું માઈનસ 1, હવે જો 2 કા 2 એટલે 2 થઈ ગયા અને પ્લસ ઓર માઈનસ નો ગુણાકાર માઈનસ શું છે આપણી પાસે 1, 2 માંથી 1 જાય કેટલા આવે 1, તો c બરાબર શું મળે આપણે 1, તો a b અને c ત્રણેય આપણે મળી ગયા છે, તો a ની કિંમત ઓલરેડી મૂકી દીધી, b ની કિંમત પણ મૂકી દીધી, હવે c c ની કિંમત કેટલી આવી 1, તો આ રીતના 1, તો આવો કંઈક આન્સર આપણે મળવો જોઈએ. તો એમાંથી કોઈ એક ઓપ્શન આપણે જોઈ કે જેમાં f ઉપર 1, v ઉપર માઈનસ 1, t ઉપર 1, ચલો ઓપ્શન સિલેક્ટ કરો. ઓપ્શન એ માં f1 અહીં છે, v અહીંયા પ્લસ 1 છે, અહીં કેટલા હોય માઈનસ 1, એટલે આ ઓપ્શન શક્ય છે નહીં. ચલો ઓપ્શન b, એક કામ કરી t વાળા પદ જોઈ, તો t વાળા પદ t ઉપર માઈનસ 2 છે, t ઉપર હું છે 1, એટલે આ ઓપ્શન પણ આવશે નહીં, t t ઉપર હું છે માઈનસ 1, t ઉપર હું છે પ્લસ 1, આ પણ આવશે નહીં. ચલો હવે d ઓપ્શન જોઈ, f1, તો f1 થાય v રેસ્ટ ટુ માઈનસ 1, v રેસ્ટ ટુ માઈનસ 1, t ઉપર કઈ નહીં તો 1, તો t ઉપર હું છે 1, તો આપણો આન્સર સાચો શું બનશે, d. This is your answer.